કુરિયરના નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી. સાયબર ક્રાઇમ દ્વારા રાજસ્થાનના 3 ઇસમની ધરપકડ. અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ ખાતે મળેલી ફરિયાદના આધારે કુરિયર કંપનીના નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા રાજસ્થાનના 3 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફિડિક્સ કુરિયર કંપનીના નામથી છેતરપિંડી આચરી સાયબર ક્રાઇમ PI પરેશ મકવાણાએ પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ફિડિક્સ કુરિયરના નામેથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે, ત્યારે તપાસ કરતા પોલીસને વિગત મળી હતી કે ફિડિક્સ કુરિયર કંપનીના નામથી ફરિયાદીને ફોન આવ્યો અને મુંબઈથી ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હતા તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ નાર્કોટિક્સ વિભાગ તેમના પર કડી કાર્યવાહી કરશે તેમ કહી તમામ બેંક એકાઉન્ટની ડિટેલ્સ ફોન પર મંગાવી હતી. ફરિયાદીના 9,76,000 પચાવી પાડ્યા. PI મકવાણા વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ફોન કોલ કર્યા બાદ આરોપીએ ફરિયાદીના બેંક એકાઉન્ટની ડિટેલ્સ લીધી હતી અને તેમાંથી 10 લાખની લોન કરાવીને 9,76,000 પચાવી પાડ્યા હતા. જે માહિતી મળતા આખી ગેંગને સાયબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવ્યા હતા અને પકડાયેલ 3 આરોપી રાજસ્થાનના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આરોપી ઇન્દ્રજીતને મીચંદ પવાર રાજસ્થાન બિકાનેરમાં અલગ અલગ લોકોને કમિશનની લાલચ આપી 5,000 થી 8,000માં એકાઉન્ટ ખરીદી એકાઉન્ટ હોલ્ડરની સહીઓવાળી ચેકબુક પાસબુક ATM કાર્ડ સિમ કાર્ડ વગેરે મેળવી લઈ એકાઉન્ટની વિગત બીજા આરોપી રાહુલ ભગવાન રામ ગેહલોતને મોકલી આપતો હતો, જે બાયનેન્સ એપ્લિકેશનના માધ્યમથી ચેક અને બર્ટ નામની ચાઇનીઝ વ્યક્તિઓને એકાઉન્ટની વિગત મોકલી આપતો હતો. ત્યારબાદ ચાઇનીઝ લોકો કુરિયર કંપનીવાળા બનીને લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. 7 ડે ન્યૂઝ, વિનોદ પરમાર, અમદાવાદ. ગઈ તારીખ 2/6/2024ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદમાં ફરિયાદીએ એવી વિગત આપણને જણાવેલી કે મને એક ફેડેક્સ કુરિયરના નામથી એક કોલ આવેલો હતો. એ કોલમાં એવું મને જણાવવામાં આવેલું હતું કે તમે એક કુરિયર મુંબઈથી ઈરાન મોકલેલું છે અને એ કુરિયરમાં 5 કિલો કપડાં છે, એક લેપટોપ છે, પેનડ્રાઈવ છે અને એમાં LSD ડ્રગ્સ છે. એટલે આ એક ગંભીર બાબત છે. એટલે તમારો કોલ જે છે હું અન્ય અધિકારીને ડાયવર્ટ કરું છું એમ કરીને એનો કોલ ડાયવર્ટ કરવામાં આવેલો હતો. બાદમાં ફરિયાદીને NCBના અધિકારી તરીકેની ઓળખાણ આપી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારું એકાઉન્ટ જે છે એ મની લોન્ડરિંગના કેસમાં યુઝ થયેલું છે, જે પાર્સલ જે છે એ પાર્સલ કરવા માટેનું જે પેમેન્ટ થયું છે એ પણ આપના ડેબિટ કાર્ડથી પેમેન્ટ થયું છે. આ ગંભીર કેસ છે, તમારી એરેસ્ટ આ ગુનામાં થઈ શકે છે. એ રીતે ફરિયાદીને ડરાવી ધમકાવી ફરિયાદી પાસેથી એની પાસે જે જે બેંક એકાઉન્ટ્સ હતા એ બધા બેંક એકાઉન્ટ્સની વિગતો એની પાસેથી મેળવવામાં આવેલી, એની પાસે જે ડેબિટ કાર્ડ યુઝ કરતો હતો એ ડેબિટ કાર્ડ્સની વિગતો પણ આરોપીઓએ જે છે એ મેળવી લીધી, એના પિન નંબર પણ મેળવી લીધેલા. બાદમાં ફરિયાદી જે ICICI બેંકનું જે એપ્લિકેશન યુઝ કરતો હતો બેંકની, એ એપ્લિકેશન એને યુઝ કરવામાં જણાવવામાં આવેલું, એના મોબાઈલની સ્ક્રીન જે છે એ સમયે એની શેર કરાવવામાં આવેલી હતી અને આરોપીઓએ છેતરપિંડીથી ફરિયાદીના ICICI બેંકમાંથી 10 લાખ રૂપિયાની પ્રી એપ્રુવ લોન જે છે એ ફરિયાદીની જાણ બહાર મંજૂર કરાવી લેવામાં આવેલી હતી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.